सब्सक्राइब करो आ चैनल ने। जय श्री कृष्ण। हूँ बड़ी ना ना हूँ गुजराती नहीं गुजराती छे आ विराज पटेल। આમ તો અમદાવાદનો છે પણ રહે છે અહીંયા અમેરિકામાં। મારી આગળ પાછળ છે ને ખાલી વિરાજ જ છે, પણ વિરાજનું એવું નથી, એનું આખું ફેમિલી છે ત્યાં ઇન્ડિયામાં। તો પછી વિરાજ અહીંયા શું કરે છે? તો ભાઈ વાત એમ છે કે વિરાજને અહીંયાની હવા લાગી ગઈ છે, એને અહીંયાના શહેરો રીતો લોકો બેઝિકલી એને અહીંયાની લાઈફ ગમી ગઈ છે આમ એકદમ। પારેવું તો દેશી છે પણ માળો અહીંયા પરદેશમાં બનાવ્યો છે। વોટ્સ અપ બોયઝ, કેન આઈ ગેટ અ શોટ ઓફ ટકીલા? ઓર ભાઈ, ઓર ભાઈ, ભાઈ ચીયર્સ ચીયર્સ ભાઈ। અપના હો ગયા? ક્યા હો ગયા? વિઝા બ્રો, ઓલ ડન, કોંગ્રેચ્યુલેશન, કોંગ્રેચ્યુલેશન, થેન્ક્સ થેન્ક્સ યસ ભાઈ। ખબર નહીં યાર આપણું ક્યારે આવશે। અરે આવી જશે યાર, ના આવ્યું તો? અરે ના આવ્યું તો પાછા ઇન્ડિયા ને? એમ બી હું તો વિચારું છું કે છોડો આ બધું ને ચલો પેશનના રસ્તા પર, સ્ટાર્ટઅપ। શેનું સ્ટાર્ટઅપ? એ ખબર નહીં, અને એનાથી શું ફરક પડે છે? એક આઈડિયા અહીંથી ઉપાડીશ, કટ પેસ્ટ, શું બે આજ ટાઈમ છે ભાઈ। જો એમ બી અમેરિકામાં બધું થઈ ગયું છે અને ઇન્ડિયામાં થઈ રહ્યું છે। પેપાલનું પેટીએમ થઈ ગયું, ઉબરનું ઓલા થઈ ગયું, ક્રેગલિસ્ટનું ઓએલએક્સ થઈ ગયું, થયું તો ખરું ભાઈ, અને આ જોબ હવે નહીં થઈ શકતી યાર। જો ઇન્ડિયા પાછા જવું છે ને એવું તું એક વર્ષથી કહે છે, પણ કોઈ જતું નથી અને જવું પણ ના જોઈએ યાર। 5 દિવસ કામ, 2 દિવસ રજા, અને એમાં પણ કંપની સ્પોન્સર્ડ પાર્ટી યાર, આવી વર્ક લાઈફ બીજે ક્યાં મળે? હજુ 2 વર્ષ થયા છે તને જોઈન કરે, 4-5 વર્ષ થવા દે પછી કહેજે। મંડે સવારે કઈ રીતે ઓફિસે જઉં છું ને એ હું જ જાણું છું ભાઈ। મારો તો યાર સન્ડે સાંજથી જ મૂડ ખરાબ થઈ જાય છે યાર। અરે યાર આજે તો ફ્રાઈડે છે ને, આજે પાર્ટી કરી લે સાલી। આ સ્ટ્રેટેજી છે આ લોકોની એમ્પ્લોઈઝને ખુશ રાખવાની, આખું અઠવાડિયું કામ કરાવશે અને છેલ્લા 2 દિવસ પીવડાવી દેશે। એટલે આ જિંદગીનો શું મતલબ છે, આ દુનિયામાં શેના માટે આવ્યા છે, આવા બધા સવાલો પૂછવાનો પોતાની જાતને સમય જ ના મળે ભાઈ। સ્ટ્રેટેજી છે તો મસ્ત યાર। કેમ છો બા? જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ મારા દીકરા, આવી ગયો ને આવા ફ્લેટમાં? હા બા, બસ હમણાં બધો સામાન ગોઠવ્યો। શું ચાલે છે બેટા? બસ જો કઈ નહીં, બ્રેકફાસ્ટ બનાવું છું, આવોકાડો ઓન ટોસ્ટ વિથ સમ મશરૂમ્સ, આજો। મશરૂમ ન ખવાય, ખબર છે ને કેવી ગંદી જગ્યામાં ઉગે, નોનવેજ કહેવાય। શું મોમ, તને કોણ કહે છે આવું બધું? અરે વોટ્સએપમાં જોયું હશે, પણ આ તારો નવો ફ્લેટ દેખાડતો ખરો। હા બા, એલેક્સા ઓપન ધ કર્ટન્સ। કેવું સરસ દેખાય છે, પણ એ આ એલેક્સા છે કોણ? કામ કરવા રાખી છે? શું વાત, તમે પણ યુએસમાં કોઈ કામવાળા? આ લેક અને આ મારી બાલ્કનીથી વ્યૂ, સરસ છે ને? હા એ આ કૂતરું ક્યાંથી આવ્યું? મમ્મી આ બડ્ડી છે, લાસ્ટ વીક જ એડોપ્ટ કર્યું। કેટલું સરસ છે! શું બાકી દાદી નવામાં? મારા દીકરાએ જાતે જ કામ કરવું પડે છે, તું અહીંયા આવતો રહે ને બેટા। શું મમ્મી યાર, બીજી કોઈ વાત જ નથી તારી પાસે? અરે પણ તું આવતો બી નથી ને મારી વાત પણ નથી સાંભળતો। ચલો મમ્મી, મારે હવે નીકળવાનું છે ઓફિસ માટે, બાય। વોટ? આ તો નીકળી ગયો, મારે શું કરવાનું યાર આખો દિવસ? રેન્ટેડ ઘરમાં દેખાડો શું કરવાનું? નવા ઘરમાં મૂવ પણ થઈ ગયો છે, કૂતરો એ લઈ લીધું, હવે શું પાછા આવવાનો વિચાર નથી? ના, ગયો ત્યારે જ ખબર હતી મને કે પાછો નહીં આવે। મેં કહ્યું તું કે નથી જવા દેવો, પણ તમે જ કહેતા હતા કે જવા દો ને, પછી આખી જિંદગી અહીંયા જ રહેવાનો છે। તો લો, એક દિવસ વિડીયો કોલમાં તારી વહુને દેખાડી દેશે ને તો ચોંકીશ નહીં। અરે તું રહેવા દે ને બાપા,
શું કરવા અને ટેન્શન આપે છે. એ ત્યાં એકલો રહે છે ને શાંતિથી, કમાય છે એની રીતે. બા તમે તો એવું નહીં બોલો, એની જેટલી સેલેરી છે ને ત્યાં, એના કરતાં તો એના નામનો વધારે હું ટેક્સ ભરું છું. અહીંયા ભણવા ગયો હતો, 5 વર્ષ થઈ ગયા. ધવલ પાછો આવી ગયો ને, એને શું ત્યાં નોકરી નહોતી મળતી? વિરાજે પણ મારા જ એસ્ટાબ્લિશ કરેલા બિઝનેસને આગળ વધારવો જોઈએ, નહીં તો મારી આટલી બધી મહેનતનો શો ફાયદો? નાગજી પાણી આપ. Hey, Carol. I'm working on the presentation update. I think I'll have it ready by lunch. That's okay, Viraj. Please come have a seat here. Sure. Viraj, I called you to tell you that there have been some issues with your visa application. We haven't been able to get an approval yet. I'm sorry, I'm not sure why we are facing issues in your case, since we just got Shreya's this morning. But I'm sure it's just a formality. And we will need to simply submit some more documents to justify your need in the company. Unfortunately, it may take 3 to 4 months. And in the meantime, since your work visa hasn't been approved, it's not active yet, you cannot stay or work officially in the US. So, does that mean I have to stop immediately? Unfortunately, yes. But please, don't forget to email me your presentation. Yep? Bhai, pehle volunteer team ma Srinivasan hato, ene same issue hato. 3 mahina ma pacho aayi gayo. તું ભી આવી જઈશ, ચિંતા ના કર. બે ખાલી ફોર્માલિટી છે યાર, કેરળે કીધું તો છે થઈ જશે, આવી જઈશ યાર, લોડ ના લે. યાર આવી તો જઈશ, પણ 3-4 મહિના ઘરે. ખબર નહીં શું કરીશ યાર. વેકેશન સમજી લે યાર, એમ બી આટલા ટાઈમથી તું ઘરે ગયો નથી. જતો આપ, સ્વદેશના શાહરૂખની જેમ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરજે, ઘરનું ખાવાનું ખાજે, ફરવા નીકળી જજે. થઈ જાય વિઝા એટલે આવી જજે બાઈ કહીને. ઇટ્સ ઓલ ગુડ યાર. એક્સક્યુઝ મી, 2 BS. થેન્ક્સ. લે લે લે, લોડ નહીં લે, લોડ નહીં લે ભાઈ, લે. બાય ધ વે, સ્વદેશમાં શાહરૂખ ઇન્ડિયામાં જ રહી ગયો હતો, યાદ છે ને? હવે તો ત્યારે જરૂર હતી બે, લાઇટ ચાલુ કરવા રોકાઈ ગયો હતો. બે હવે સરકાર ગામ ગામમાં 5G લઈ આવ્યા છે, હવે તારી કે શાહરૂખની કોઈ જરૂર નથી ત્યાં. તો ચિંતા નહીં કર, આવી જઈશ પાછો. હેલો. હા બેટા બોલ. હા મમ્મી. હા બેટા બોલ. હું ઇન્ડિયા આવી રહ્યો છું. અરે વાહ, ક્યારે? બસ જલ્દી, એકચ્યુઅલી મારા વિઝાનો ઇશ્યુ થયો છે, એટલે ખાલી ફોર્માલિટી છે, પણ જ્યાં સુધી એ પૂરી નહીં થાય ત્યાં સુધી મારે આવવું પડશે. અરે તો સારું ને, હું તારા પપ્પાને ને બાને કહીશ તો એ લોકો એટલા ખુશ થશે ને. હું તારી બધી ભાવતી વસ્તુઓ પણ બનાવીશ. તું આવ, આવ, હું બધી તૈયારીઓ કરું છું. હા મમ્મી. વિરાજ જઈએ. હું તો એક્સાઇટેડ છું નવી જગ્યા જોવા માટે, નવા લોકોને મળવા માટે. ખબર નહીં એવું તો શું છે જેની વિરાજને આટલી બધી ચિંતા છે.
આખી ગુજરાતી ફિલ્મ જોવા માટે હમણાં જ શેમારૂમી એપ ડાઉનલોડ કરો.